अबड़ासा तालुका में वरसाद कारण कोठारा मानपुरा विस्तार बेट में फेरवायो हतो। मानपुरा विस्तार में पानी भराता लोगों ने भारी हालाकी सामनो करवो पड़ी रह्यो छे। सरपंच द्वारा लोगों ने सलामत स्थल पर खसेड़ाया हता। लोकोना घरों में पानी भराया छे जेथी अनेक समस्याओं सामनो करवो पड़ी रह्यो छे। सरपंच द्वारा फूड पैकेट्स वितरण करायु हतु। स्टोरी बाय रमेश पानुसाली, मान न्यूज लाइव, कच्छ, गुजरात। परिस्थिति हमें बहुत भयंकर परिस्थिति है। 80% घरों में पानी हाला गया है। आ जो अमारो गनारा नाखेला है ये वही ने फूटा नहीं सकता पानी यहाँ थी। એના કારણે જો બોક્સ ખોલ્યું બની જાય તો આ આ પરિસ્થિતિનું નિર્માણ ન થઈ શકે। કેટલા ઘરોમાં પાણી ઘૂસે? મારા ખ્યાલે લગભગ હમણાં 80-90 ઘરોમાં પાણી ઘૂસી ગયું છે। એમાં સ્થળાંતર કરાવવાની પ્રક્રિયા ચાલુ છે થોડીક, એટલો તો હજી થોડીક અમે કીધું છે। સ્કૂલ ખોલેલી છે મારી, અહીંયા બધેલી ખોલે છે, કીધું છે કે જ્યાં જમા બમવાની વ્યવસ્થા, ફૂડ પેકેટની વ્યવસ્થા અમારી ચાલુ જ છે। છેલ્લા 5 દિવસ ત્યાં માનપુરા બેટની વિસ્તારમાં ફેરવાઈ ગયેલું છે। દરેક ઘરોમાં પાણી ગળી ગયા છે। ખાવા પીવાની માણસોને તકલીફ છે, રસોઈ બનાવી શકતા નથી, ઘરોમાં અનાજ નથી, અનાજ બધું પલળી ગયેલું છે, એટલે સરકારશ્રી તરફથી કોઈ મદદ મળી નથી। તો સરકાર આ બાબતે કાંઈ પણ વિચારે અને કેશ ડોસની એવી કોઈ વ્યવસ્થા કરે તો આ મજૂર વર્ગ છે બધા અહીંયા કને માનપુરા વિસ્તાર છે તો એમને કાંઈ પણ રાહત મળે। સરકારશ્રી તરફથી આજ કોઈ પૂછા કરવા આવેલું નથી માનપુરા વિસ્તાર કાયમને માટે આજ પરિસ્થિતિ થાય છે। અમારી પાસે જે માનપુરાથી ગામમાં જાય છે એ પુલિયો બહુ નાનો છે, નાના ગરનારા નાખેલા છે, એ ગરનારા પાણી પટાવી શકતા નથી। એ ગરનારા કાઢી નાખવામાં આવે તો પાપડી થઈ જાય, તો એ પાણીનો વેણ જલ્દી નીકળી જાય। એટલા માટે ખાસ સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ પુલિયો કાઢી, જે ગરનારા નાખ્યા છે એ ગરનારા કાઢી નાખે, એની ઠેકાણે પાપડી થઈ જાય અને મોટો પુલિયો બનાવી આપે એવી અમારી અપેક્ષા છે। તો સરકારશ્રીને અમારી વિનંતી કે તાત્કાલિકમાં તાત્કાલિક કેશ ડોસની વિતરણ કરે એવી અમારી ઈચ્છા છે તો આ ગરીબ વર્ગો મજૂર લોકોને રાહત મળે। મોટી રજિસ્ટર પ્લાન્ટ એટલે નિશાનંદ કાચી ઘાણી 20 સેલ્સિયસ થી 25 સેલ્સિયસ ના તાપમાનમાં સિંગ તેલ બનાવતી સૌથી મોટી રજિસ્ટર પ્લાન્ટ। અહીં કોલ્ડ પ્રેસ અને કોટનના કપડાથી તેલ ફિલ્ટર કરવામાં આવી રહ્યું છે। સિંગ તેલ, તલનું તેલ, સરસવ તેલ, નારિયેળનું તેલ, શુદ્ધ પશુ આહાર અહીંથી મળી રહેશે।